नमस्कार मित्रों, तमारी पोतानी यूट्यूब चैनल क्लासमेट में तमारो खूब खूब स्वागत है। आज आप धोरण छ माथी प्रकरण पांच एटले के पायाना आकारों की समझूती आ चेप्टर की शुरुआत करवा जई रह्या छीए। आज आप स्वाध्याय 5.1 अने तेमा जे थीअरी जरूरी है ए थीअरी थोड़ो अभ्यास करवानो छे। तो आप जोईए स्वाध्याय 5.1 भणता पहेला अहीं आपणे रेखाखंडनी सरखामणी, तमे बिंदु रेखा किरण एना विषे भणी ज गया छो। हवे ज्यारे आपणे कोई पण आकार बनाववा होय त्यारे आपणे रेखाखंडनी जरूर पड़वानी छे। तो रेखाखंडनुं माप आपणे त्यारे मेळववुं पड़शे के आकार छे एनी लंबाई केटली छे, पहोळाई केटली छे, आवा आपणे प्रश्न उपस्थित थशे। तो ए समये आपणे रेखाखंडनी सरखामणी करवानी जरूर पड़शे। तो कई कई रीते आपणे सरखामणी करी शकीए? तो पहेली सरखामणी करवानी रीत छे अवलोकन वडे। अवलोकन वडे मतलब मात्र जोईने आपणे कही शकीए कई वस्तु नानी छे ने कई मोटी। दाखला तरीके हूँ अहीं एक रेखाखंड दोरू छू। आ रेखाखंड ने हूँ नाम आपू छू रेखाखंड ए बी, अने बीजो एक रेखाखंड हूँ दोरू छू, आ रेखाखंड एने हूँ नाम आपू छू रेखाखंड सी डी। तो अहीं तमे बंने रेखाखंड ने अवलोकन करीने कही शकशो कि रेखाखंड ए बी छे ए रेखाखंड सी डी करता नानो छे, कारण के अहीं तफावत छे तमे जोई शको छो। परंतु मानी लो कि कोई बीजो एक रेखाखंड आवी जाए एनु नाम आपणे आपीए रेखाखंड ई एफ। तो हवे ए बी अने ई एफ ए बन्नेना माप आपणे नजीक नजीक एट लागे सरखा एवा लागे, परंतु सरखामणीमां आपणे परफेक्ट ना कही शकीए चोक्कस के क्यो रेखाखंड नानो छे के क्यो मोटो। तो જ્યારે રેખાખંડના માપમાં વધારે તફાવત હોય ત્યારે આપણે અવલોકન વડે એની સરખામણી કરીને કહી શકીએ કયો રેખાખંડ નાનો છે અને કયો મોટો છે। તો હવે આવા સમયે અવલોકન કરીને કહી નથી શકાતું, તો બીજી કઈ રીત હશે? તો એના માટેની રીત છે ટ્રેસિંગ પેપર વડે। તો મિત્રો, ટ્રેસિંગ પેપર એટલે કેવું? એક પ્રકારનું આરપાર જોઈ શકાય તેવું પેપર હોય, એ પેપરને આપણે આ રેખાખંડની ઉપર મૂકી દેવાનું અને એમાં જે દેખાય તેની ઉપર એક રેખાખંડ જેટલી જ લંબાઈનો બીજો રેખાખંડ એટલે કે લીટી દોરી લેવાની, અને પછી એ ટ્રેસિંગ પેપરને બીજા રેખાખંડ ઉપર લઈ જવાનું। જો એ લીટો આપણે દોરેલો છે એના જેટલું જ માપ આવે તો સમજવાનું કે એના જેટલું છે, જો એના કરતાં ઓછું માપ આવે તો એ રેખાખંડ જે છે એ મોટો થાય, આ રેખાખંડ નાનો થાય, અથવા તો આનું માપ છે સંપૂર્ણ ઢંકાઈ જાય અને બહાર નીકળે તો એ રેખાખંડ એ બી છે એ આ ઈ એફ કરતાં મોટો થાય। તો આ ટ્રેસિંગની પદ્ધતિમાં તમારે ટ્રેસિંગ પેપરની જરૂર પડશે। પરંતુ મિત્રો, આ રીત છે એ વધારે પડતી પ્રેક્ટિકલ નથી, કારણ કે એમાં દર વખતે ટ્રેસિંગ પેપર લઈ અને આપણે એ કરવું એ થોડુંક અગવડતા ભર્યું રહે છે। તો એવા સમયે આ દરેક શંકાનું સમાધાન કરવા માટે આપણી પાસે ત્રીજી રીત છે માપપટ્ટી અને દ્વિભાજકની મદદથી। તો પહેલાં આપણે જે માપપટ્ટીવાળું માપપટ્ટી વડે શું કહેવા માગે છે? તો મિત્રો, માપપટ્ટીની રીતમાં એવું છે કે આપણે સૌ પ્રથમ આ રેખાખંડ જે છે એનું માપપટ્ટીની મદદથી માપ લેવાનું છે। તો અહીંયા હું આ રેખાખંડનું માપ લઉં તો મને આ રેખાખંડ અહીંયા 30 સેન્ટીમીટર દેખાય છે, એટલે હું એમ લખી શકું કે રેખાખંડ એ બી છે એ 30 સેન્ટીમીટર છે। અને ત્યારબાદ હું રેખાખંડ ઈ એફને આપણે માપીએ, તો રેખાખંડ ઈ એફને હું અહીંયા માપપટ્ટીની મદદથી માપું તો આ મને અહીંયા 29 સેન્ટીમીટર જેવું દેખાય છે। તો આપણે એવું કહી શકીએ કે આ છે 29 સેન્ટીમીટર છે। તો મિત્રો, તમે અહીં જોઈ શકો કે કયો રેખાખંડ મોટો છે? તો તમે કહી શકશો કે રેખાખંડ એ બી છે એ 30 સેન્ટીમીટર લાંબો છે એટલે મોટો હોઈ શકે। મિત્રો, આ રીતમાં પણ એક નાનકડી ક્ષતિ રહી જવી સંભવ છે, જેમ કે આ જે આપણે માપપટ્ટી છે માપપટ્ટીની જાડાઈને કારણે આપણે ચોક્કસ માપ લઈ શકતા નથી। અહીંયા જો આપણે 30 સેન્ટીમીટર અને 29 સેન્ટીમીટર જે પૂર્ણાંકમાં જ માપ છે, પરંતુ માપપટ્ટીનું નિરીક્ષણ તમે કરશો તો માપપટ્ટીમાં આ પ્રકારના તમને કાપા દેખાશે, એટલે કે પહેલો જે કાપો છે ત્યાં માની લ્યો 0 લખેલું હશે, પછી 1 હશે, પછી 2, પછી 3, આ સેન્ટીમીટરના કાપા છે। તો એની વચ્ચે પાછા બીજા 9 કાપા એટલે કે આના 10 ભાગ હશે, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, એટલે કે આ 10 કાપા થાય, એટલે કે 0 થી 1ની વચ્ચે 10 ભાગ પડે છે। એવી જ રીતે 1 થી 2ની વચ્ચે પાછા 10 ભાગ હોય, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, 5નો જે કાપો છે ને મિત્રો એ તમે જોશો ને તો એ થોડો મોટો હશે,
एज रीते बे थी त्रणनी वच्चे होय तो मानी लो कि हूँ कोई एक रेखाखंड दौरु अने रेखाखंड जीरो थी लई अने अहीं सुधी छे एटले के आ बिंदु सुधी आव्यो माप पट्टी पर तो एनु माप केटलू थशे तमने ख्याल छे कि आ एक सेंटीमीटर ने अपने दस भाग करीए छीए एटले प्रत्येक भाग छे ए 0.1 सेंटीमीटर जेटलू माप दर्शावे 0.1 सेंटीमीटर आने आपणे एक मिलीमीटर पण कही शकीए एटले के एक सेंटीमीटर बराबर 10 मिलीमीटर थाय एक सेंटीमीटर में आवा 10 नाना नाना टुकड़ा आवेला होय छे तो हवे आपणे अति चोक्कस माप मेळवू होय तो आपणे जे फूटपट्टी छे एमां नाना कापानी गणतरी पण करवी पड़शे तो घणीवार एवुं बने के आपणी जे फूटपट्टी छे जे मापपट्टी छे ए घणीवार लांबी होय अथवा तो जाडियाई एनी वधारे होय तो एवा समय आपणे अवलोकन करवामां तकलीफ पड़े छे तो एवा समये मित्रों मात्र मापपट्टीनो उपयोग न करता आपणे आवा जे तमारा कंपास बॉक्स में आ प्रकारनुं बंने बाजू वाणीवाळुं साधन छे जेने द्विभाजक कहेवाय तेनी मददथी रेखाखंडनी लंबाई मापशुं कई रीते मापशुं तो दाखला तरीके अहीं आपणे जोईए मैं रेखाखंड ए बी मापेलो छे तो ए बिंदु उपर एक अणी राखीश अने बीजी अणी छे ए हूँ बी बिंदु उपर लई जईश तो अहीं आपणे जोई शकीए ए बिंदु અને બી બિંદુ બંને ઉપર અણી લઈ ગયા આપને ખ્યાલ આવી ગયો હવે આ જ માપને હું અહીંયા જીરોથી લઈ અને પછી કેટલી જગ્યા આવે છે એ જગ્યાએ લઈ જાઉં તો અહીંયા હું જોઈ શકું છું કે આ જે માપ આવે છે એ 30 સેન્ટીમીટર કરતાં બે કાપા વધારે છે એટલે કે જોઈએ તો આવે છે 30.2 સેન્ટીમીટર એવી જ રીતે મિત્રો આને હું માપું EF ને અને એના ઉપર હું આવી રીતે બંને રાખું અને પછી આ બંને દ્વિભાજકને હું ફરીથી મારી માપપટ્ટીની ઉપર સેન્ટીમીટરના કાપા પાસે લઈ જાઉં અને પછી ફરીથી એને માપવાનો પ્રયત્ન કરું અને અહીંયા હું જોઉં તો મને ખ્યાલ આવશે કે એ આવે છે 29 અને ઉપર 3 કાપા આવે છે તો આપણે એવું કહી શકશું કે એ થશે 29.3 સેન્ટીમીટર તો મિત્રો આ દ્વિભાજકનો ઉપયોગ હવે તમને ખ્યાલ આવી ગયો હશે કોઈ પણ રેખાખંડ માપવા માટે દ્વિભાજકનો ઉપયોગ થાય છે આની મદદથી સત્યની એકદમ નજીકનું એટલે કે ઓલમોસ્ટ 99.99% જેવું સત્ય તમે માપી શકો તમારી ભૂલ ન હોય તો આનેથી જે માપ મળે એકદમ ચોક્કસ હશે તો હંમેશા રેખાખંડ તમારે જ્યારે ચોક્કસ લંબાઈનો દોરવાનો થાય ત્યારે પહેલાં આ રેખાખંડ જેટલી લંબાવી એટલે સ્કેલની ફૂટપટ્ટીની મદદથી એટલી લંબાઈ એમાં માપી લેવાની પછી તમારે આ રીતે બંને તમારા નોટબુકમાં આ રીતે બંને આમ દબાવશો એટલે અહીંયા જે અણી છે એનેથી એમાં થોડાક હોલ જેવું થઈ જશે એને જોઈન્ટ કરી દેવાના અને એને અંત્ય બિંદુઓના માપી દેવાના જેથી કરીને તમારે ચોક્કસ રેખાખંડની લંબાઈ નક્કી કરી શકાશે ઓકે મિત્રો આટલું ભણ્યા પછી હવે આપણે સ્વાધ્યાય ઉપર જઈએ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો આપ હજુ વધુ શીખવા માગતા હોય તો આપણી ચેનલ ક્લાસમેટને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈ પણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો અને વધુ શીખી શકો છો